નમસ્કાર, હું છું આપની સાથે ધર્મિષ્ઠા અને આજે આપણે વાત કરીશું એક એવા વ્યક્તિત્વની જેનું કદાચ તમે સાંભળ્યું પણ નહીં હોય. હા, મિસ ઇન્ડિયા અને મિસ યુનિવર્સ વિશે તો તમે સાંભળ્યું હશે, પરંતુ શું તમે ક્યારેય પણ એક પુરુષને આવી કોઈ કોમ્પિટિશનમાં ભાગ લેતા જોયા છે? જી હા, ઇન્ડિયાને પણ રિપ્રેઝન્ટ કરી ચૂક્યા છે. આજે આપણી સાથે એક એવું વ્યક્તિત્વ છે કે જે ઇન્ડિયાને રિપ્રેઝન્ટ કરી ચૂક્યું છે અને એ ઇન્ડિયાથી, ગુજરાતથી અને ખાસ કરીને આપણા અમદાવાદથી છે. તો આજે એવા જ વ્યક્તિત્વ સાથે આપણે વાત કરવાના છીએ. રૂબરૂ મિસ્ટર ઇન્ડિયા યુનિવર્સ 2022ના વિનર ક્રમિક યાદવ આપણી સાથે છે. ક્રમિક, આપનું સ્વાગત છે આપણા કાર્યક્રમમાં અને સાથે આપણે વાત કરીશું કે જે રીતે તમે વાત અત્યાર સુધી તમે પહોંચ્યા છો, જે તમારી જર્ની રહી છે, તમારા વિશે થોડીક માહિતી અમને આપશો. કારણ કે આમ તો લોકો તમને જાણે તો છે જ, પરંતુ જે રીતે તમારી પર્સનલ લાઈફ છે, તમારું વિદ્યાર્થી કાળ છે, તમારું વતન, તમારા શોખ, એ વિશે કોઈને ખબર નથી, તો એ વિશે અમને જણાવો. મારું નામ ક્રમિક યાદવ છે, હું અમદાવાદ ગુજરાતથી છું. મારું સ્ટડી મેં અમદાવાદમાં જ કર્યું છે. હું ફાઇનાન્શિયલ એકાઉન્ટિંગ કર્યું છે મેં, અને મને ડાન્સ કરવો, જીમ કરવો અને પ્લેઇંગ ક્રિકેટ, મને ક્રિકેટ રમવી બહુ જ પસંદ છે અને જોડે જોડે હું બિઝનેસમેન બી છું અને સક્સેસફુલ મારો બિઝનેસ ચલાવું છું. તમારો વિદ્યાર્થી કાળ કેવો રહ્યો છે? વિદ્યાર્થી કાળ બહુ જ સરસ ગયો છે. મને એમ થાય છે કે ત્યારે આપણે સારા, એ વસ્તુ આપણે મિસ કરીએ છીએ કે યાદ કરીએ છીએ આપણે વસ્તુને, કે આપણે ત્યારે અત્યારે સારા, અત્યારે મોટા થઈ ગયા, અત્યારે જવાબદારીઓ આવી ગઈ, એટલે ત્યારનું સારું. અત્યારે તમે પ્રોપર, તમારું વતન અમદાવાદ જ છે? હા, મારું વતન પ્રોપર અમદાવાદ જ છે. તમે આ સુધી પહોંચ્યા છો, તમે એજ્યુકેશન પણ તમે લીધું છે અને બિઝનેસ પણ કરી રહ્યા છો, પણ તો તમને મોડલ બનવાની પ્રેરણા ક્યાંથી મળી? મને મોડલ બનવાની પ્રેરણા મારા મિત્રો, મારા ફેમિલી, અને હું પોતે એક બિઝનેસમેન છું, તો હું રોજ ક્લાયન્ટોને મળું છું, વાતો કરું છું, તો એ લોકો મને કહેતા હતા કે તારી હાઇટ સારી છે, તારો લુક બી સારો છે, તો તું મોડલિંગ ટ્રાય કર. અને પછી 2019માં મેં મોડલિંગની શરૂઆત કરી અને મેં જોડે જોડે એક્ટિંગ ક્લાસ બી કર્યા, એક્ટિંગ ક્લાસ બી મેં કરેલા છે મિની પ્રોડક્શન પાસન રોડમાં. અને એના પછી મેં ટ્રાય કરવા, ફર્સ્ટ પેજન્ટ્રી મારી ઇન્ડિયા સ્ટોપ મોડલ જે 2021માં હતી, ત્યાંથી મારી શરૂઆત કરી અને ફર્સ્ટ પેજન્ટ્રી મેં વિનર કરી ઇન્ડિયા સ્ટોપ મોડલ રાજસ્થાનમાં. એના પછી ઇન્ડિયાઝ ફેશન ક્વેસ્ટ 2022 એ બી મેં વિનર કરી નવેમ્બરમાં. એના પછી મિસ્ટર ગુજરાત તો બહુ મારી માટે બહુ એમ કહેતું કે એને જીત્યા પછી જ પોતાના રાજ્યને રિપ્રેઝેન્ટ કરી શકાય એક નેશનલ પેજન્ટ્રી. તો મેં મિસ્ટર ગુજરાત વિનર થયો. એના પછી રૂબરૂ મિસ્ટર ઇન્ડિયાની કોમ્પિટિશનની મેં વાત સાંભળી અને રૂબરૂ મિસ્ટર ઇન્ડિયા એટલે ઇન્ડિયાનું સૌથી ફર્સ્ટ નંબરનું કહેવાય છે પેજન્ટ્રી છે, મેલ પેજન્ટ્રી. તો મેં એમાં 6 રાઉન્ડ એના મેં પાસ કર્યા. 6 રાઉન્ડ પછી ચેન્નઈમાં ઓક્ટોબર 2022માં એનું ફિનાલે હતું અને મિસ્ટર યુનિવર્સલનું મેં ખિતાબ જીત્યું અને ગુજરાતને રિપ્રેઝેન્ટ કર્યું. સો આવી રીતે મારી શરૂઆત. કેરિયરની શરૂઆત એટલે કંઈ ને કંઈ તમે મોડલથી શરૂઆત કરી છે, ઘણા બધા શોઝ પણ કર્યા છે, પાર્ટિસિપેટ પણ કર્યું છે, એમાં ધીમે ધીમે આગળ વધીને તમે અહીંયા સુધી પહોંચ્યા છો. અત્યારે આમ જોવા જઈએ તો યુવાનો માટે તમે એક પ્રોત્સાહન છો, કારણ કે અત્યારે યુવાનો એજ્યુકેશન લીધા પછી સરકારી નોકરી વિશે, બિઝનેસ વિશે વિચારતા હોય છે, જ્યારે તમે એજ્યુકેશન લીધા પછી એક સફળ બિઝનેસમેન થઈને પણ આ ફિલ્ડમાં જવાનું વિચાર્યું છે, તો આ ફિલ્ડમાં આવવાનો વિચાર કઈ રીતે આવ્યો? વિચાર એવી રીતે આવ્યો ને કે હું પોતે બી લોકો, યુવા પેઢી અને આગળની યુવા પેઢીઓને હું બતાવવા માંગુ છું કે એમને કે મહેનત અને પરિશ્રમ તમે કરશો તો તમે કોઈ બી વસ્તુ તમે સફળ થઈ શકો છો. કારણ કે લોકો સ્ટડી કર્યા પછી લોકો ભાગદોડ કરે છે કે નોકરી માટે કરવું છે, પણ હું, મારી ઈચ્છા એવી છે કે લોકો મિસ કેટેગરીમાં વધારે ધ્યાન આપે છે, પણ હું એવું ઈચ્છું છું કે મિસ્ટર કેટેગરી બી હું મારા યુવાનોને પ્રોત્સાહન કરું કે હા, એ બી પાર્ટિસિપેટ કરે અને એક સફળ મોડલ બને. બિલકુલ, કારણ કે જે રીતે અત્યારના યુવાનો છે એ એજ્યુકેશન લઈને આ ફિલ્ડમાં જ વધારે આગળ વધતા હોય છે, ઘણી બધી જે મુશ્કેલીઓ છે એમનો સામનો પણ કરવો પડતો હોય છે. તો પ્રથમ વખત તમે જ્યારે આ કોમ્પિટિશનમાં ભાગ લીધો છે, ગુજરાતને રિપ્રેઝેન્ટ કર્યું હતું, તો ત્યાં પણ ઘણી બધી સંખ્યા હતી, 36,000 જેટલા ફોર્મ ભરાયા, તો ત્યાં તમે કેવી મુશ્કેલીઓનો સામનો કર્યો? મુશ્કેલીઓ તો બહુ જ બધી હતી,
કારણ કે 36,000 કેન્ડિડેટે ફોર્મ ભર્યા હતા અને એમાંથી તમે ટોપ 100 ને ટોપ 100 માંથી તમે ટોપ 36 માં આવો તો બહુ જ મોટી વાત છે. કારણ કે ખાલી ફિઝિક્સ હોવું જરૂરી નથી, ખાલી ફિઝિક્સ થી તમે બધી વસ્તુ ના શીખતા. તમારી પંક્ચ્યુલિટી, તમારું ફિઝિક્સ, તમે સમયવાળી વ્યક્તિ વાત કેવી રીતે કરો છો, બધી વસ્તુ ત્યાં જરૂર પડે છે. તમારામાં ટેલેન્ટ મેઇન વસ્તુ, ટેલેન્ટ છે. જો તમારામાં ટેલેન્ટ નહીં હોય તો તમે ક્યાંય આગળ નહીં વધી શકો. મેઇન વસ્તુ ટેલેન્ટ છે અને મારામાં એ ટેલેન્ટ હતું. એ રીતે હું ટોપ 36 માંથી ટોપ 3 માં પહોંચ્યો અને મિસ્ટર યુનિવર્સ નો ખિતાબ જીત્યો. અને એ ખિતાબ જીત્યા પછી મને મને ગર્વ ફીલ થાય છે કે એ વસ્તુનો મને ઇન્ડિયાને રિપ્રેઝેન્ટ કરવા માટે કેબેરેરો યુનિવર્સલ વર્લ્ડ 2022 મેં ઇન્ડિયાને રિપ્રેઝેન્ટ કર્યું અને મને ગર્વ છે. અને મારા દેશને બી ગર્વ છે કે હું ત્યાંથી મારા દેશનું ગર્વ લઈને આવ્યો છું અને ઇન્ડિયાને સેકન્ડ રનઅપનો એવોર્ડ આપ્યો. તમે જે ફિલ્ડમાં હતા, બિઝનેસની ફિલ્ડમાં, એ ફિલ્ડમાંથી તમે આ કોમ્પિટિશનની ફિલ્ડમાં આવ્યા છો તો ખૂબ મહેનત કરવી પડી હશે તમારે. હા, બંને વસ્તુ હેન્ડલ કરવી, બિઝનેસ અને મોડલિંગ, બહુ એક વાત તો ફેમિલીને માટે મેં ધ્યાન આપીને મોડલિંગ કર્યું છે. તો ફર્સ્ટ ઓફ ઓલ મારા રોલ મોડલ મારા ફાધર જ છે. એમને મને કે હા વાંધો નહીં તું કર. પછી મેઇન વસ્તુ છે, હું પોતે પ્યોર વેજીટેરિયન, તો તમને બી ખ્યાલ હશે કે વેજીટેરિયનમાં સિક્સ એપ્સ લાવવા બહુ ઝઘરા છે અને સારું ફિઝિક્સ બનાવવું બહુ જરૂરી છે. મારી માટે એ વસ્તુ બહુ ટફ હતી કે વેજીટેરિયનમાં બોડી બનાવી, એ બહુ અઘરી વસ્તુ. પણ મેં પછી હું મેં પાછળ વળીને જોયું ને, મેં કીધું કંઈક બનવાનું છે. અને મારું જે સપનું હતું ઇન્ડિયાને રિપ્રેઝેન્ટ કરવાનું ઇન્ટરનેશનલ પ્રેઝન્ટ પર, જે મારું આજે પૂરું. તમે જ્યારે કોમ્પિટિશનમાં ભાગ લીધો છે તો તૈયારી કઈ રીતે કરી, શું કરવું એના માટે? તૈયારી બહુ જ બધી રીતે કરી છે. પહેલી વસ્તુ તો તમે કોઈ બી માણસ 6 મહિના રોટલી અને ભાત ના ખાય એના વગરનું 6 મહિના રહ્યો. એના પછી મેં ટેલેન્ટ રાઉન્ડ માટે મેં ડાન્સ તૈયાર કર્યો હતો. મેં 1 મહિના ડાન્સની પ્રેક્ટિસ કરી છે. પ્લસ મારો નેશનલ કોસ્ટ્યુમનો વિડીયો, જે મિસ્ટર ગુજરાત, જે ગુજરાત માટે મેં રિપ્રેઝેન્ટ કર્યું હતું, એ વિડીયો બનાવવા માટે મેં મિનિમમ 1 મહિનો લગાવ્યો છે. બહુ જ બધી મહેનત કરી છે, બહુ જ બધું કર્યું છે. તો એ વસ્તુ મને આજે જઈને મળી છે અને આજે મારી જોડે છે. બિલકુલ. કારણ કે જ્યારે કોઈ આપણે એક્ઝામ માટે કે કોઈ પણ કોમ્પિટિશન માટે આપણે જ્યારે પાર્ટિસિપેટ થવાના હોઈએ છીએ અથવા તો ભાગ લેવાના હોઈએ છીએ તો ઘણી બધી મહેનત. તમે જે લેવલ સુધી અત્યારે પહોંચ્યા છો એના માટે તમારે ભોગ પણ આપવો પડ્યો હશે અને આટલી મુશ્કેલીઓનો સામનો પણ કરવો પડ્યો હશે. આ લેવલ સુધી તમને પહોંચવા માટે કોણે કોણે સપોર્ટ કર્યો છે? સપોર્ટ તો બહુ બધા લોકો કર્યો છે. એટલા બધા નામ છે કે નામ લઈ શકાય, ઇન્ફિનિટી છે કે નામ લેવા અઘરા છે. બટ સૌથી પહેલા તો મારી ફેમિલી, એટલે મેં તમને કીધું કે મારા ફાધર જે મારા રોલ મોડલ છે, એ જે શીખવાડું છું. મિસ્ટર ગુજરાત, ઇન્ડિયા ટોપ મોડલ, જેટલી બી કોમ્પિટિશનમાં પાર્ટિસિપેટ કર્યો ત્યાં મારા બધા ફ્રેન્ડ્સ બન્યા સારા અને એમને મને બહુ જ સપોર્ટ કર્યો છે અને હજી સુધી મારી જોડે જ છે. બિલકુલ. જે રીતે આપણે વાત કરી કે તમે અહીંયા ઇન્ડિયાને રિપ્રેઝેન્ટ કર્યું હતું ઇન્ટરનેશનલ લેવલે, તો ત્યાં આપણે ગુજરાતનું જ્યારે રિપ્રેઝેન્ટ કરવા ગયા હતા તમે, તો ત્યાં આટલી મોટી મુશ્કેલીઓ હતી, આટલા જે કહી શકાય પાર્ટિસિપેટ્સ હતા, તો તમે ઇન્ટરનેશનલ લેવલે ગયા જ્યારે, ત્યારે ત્યાં પણ કેટલા દેશના ખેલાડીઓ હતા, કેટલા પાર્ટિસિપેટ હતા? ત્યાં ટોટલ 16 પાર્ટિસિપેટ હતા. કારણ કે કેબેરેરો યુનિવર્સલ બહુ સિલેક્ટેડ કન્ટ્રીમાંથી સિલેક્ટ થાય છે, તેથી મને બહુ, કારણ કે પહેલી વસ્તુ તો સ્પેનિશ લેંગ્વેજ, લેટિન અમેરિકામાં સ્પેનિશ લેંગ્વેજ જ ચાલે છે, ઇંગ્લિશ લોકો નથી બોલતો અને ઇંગ્લિશ બોલવાવાળે ખાલી હું જ હતો, તો મને બહુ તકલીફ થઈ હતી. અને સ્પેશિયલી મારી માટે લોકોએ મને ટ્રાન્સલેટ આપ્યો હતો કે જે માણસ હું ઇંગ્લિશમાં બોલું અને સામેવાળી વ્યક્તિ સ્પેનિશમાં ટ્રાન્સલેટ થઈ. એટલે મેઇન વસ્તુ એ હતી. અને બીજી વસ્તુ મારું જમવાનું, લેટિન અમેરિકામાં વેજીટેબલ નથી મળતું, તો મારી માટે બહુ જ અઘરી વસ્તુ હતી કે ત્યાં મારું બોડી મેન્ટેન કરવું અને આખો દિવસની કોમ્પિટિશન કેવી રીતે કરવી, એ મારી માટે બહુ જ અઘરી વસ્તુ હતી. પણ મેં તે ત્યાં અને મેં મારી મહેનતથી ત્યાંની કોમ્પિટિશન વિશે જણાવો કે કેટલા રાઉન્ડ હતા, શેડા વિશે કોમ્પિટિશન હતી, શું કરવાનું હતું તમારે? કોમ્પિટિશન તો ફર્સ્ટ ડેથી ચાલુ થઈ ગઈ હતી. કારણ કે તમારી પંક્ચ્યુલિટી ફર્સ્ટ ટાઈમ, તો તમારી પંક્ચ્યુલિટી જોવે કે તમે સામેવાળી વ્યક્તિ વાત કેવી રીતે કરો છો,
કોમ્પિટિશન ચાલુ થઈ 21st થી ટક્સિડો રાઉન્ડ થયું. અમારે ટક્સિડો રાઉન્ડ શરૂથી ચાલુ થયું હતું. ટક્સિડો રાઉન્ડ પછી સ્પોર્ટ એક્ટિવિટી હતી, સ્પોર્ટ એક્ટિવિટી ફેશન શો હતો. ફેશન શો થયા પછી ઇન્ટરવ્યૂ રાઉન્ડ હતું, કારણ કે ત્યાંના જેટલા બી મીડિયાવાળા છે એમની સામે ઇન્ટરવ્યૂ રાઉન્ડ હતો. એ મેં પાસ કર્યો. એ પાસ કર્યા પછી ડાન્સ ટેલેન્ટ રાઉન્ડ હતો, એ બી મેં પાસ કર્યો. અને એના પછી લાસ્ટ ફિનાલે હતું 1st ડિસેમ્બરે, જે મારું પરફોર્મન્સ બેસ્ટ આપ્યું. બિલકુલ. અત્યાર સુધીનો જે શરૂઆતથી તમે મોડલથી શરૂઆત કરી ત્યારથી આ તમે વિનર થયા ત્યાં સુધીનો સમયગાળો કેવો રહ્યો તમારો? સમયગાળો બહુ જ અઘરો રહ્યો હતો, કારણ કે સ્ટડી કર્યા પછી પહેલી વસ્તુ તો ફેમિલી છે, બિઝનેસ મેઇન વસ્તુ છે. કારણ કે છેલ્લા 33 વર્ષથી બિઝનેસ ચાલે છે અને હું પોતે 3rd જનરેશન છું મારા બિઝનેસમાં. પહેલાં તો મારા ફાધરને મનાવવા બહુ જ અઘરું હતું, અને એમને મનાવ્યા. મનાવ્યા પછી એમને જ્યારે મને કીધું કે હા વાંધો નહીં તું કર, આમ સમયગાળો અઘરો બી હતો અને સારો બી હતો, બંને વસ્તુ થયા. હા, એટલે ફેમિલી સપોર્ટેબલ હોય તો જ અહીંયા સુધી પહોંચી શકાય, કારણ કે આટલી બધી મહેનત કરવાની છે, આટલો સમય આપવાનો છે, બિઝનેસમાંથી એમાં ટ્રાન્સફર થવું છે, તો એટલું તો થવાનું જ છે. જ્યારે ફાઇનલ એવોર્ડ તમે જીત્યા, ઇન્ડિયાને રિપ્રેઝેન્ટ કરી રહ્યા હતા, અને જ્યારે એ વિનરના નામ જાહેર થયા ત્યારે તમારું નામ સાંભળ્યું તો કેવો અહેસાસ થયો હતો તમને? જ્યારે મારું નામ આવ્યું, મેં મારું નામ નથી જોયું, મેં મારું નામ આવ્યું ઇન્ડિયા, અને મને એમ લાગ્યું કે ઇન્ડિયાને એવોર્ડ મળ્યો. અને મારી માટે તો ગર્વની વાત એ જ છે કે મેં મારા માટે નથી કર્યું, મેં આ ઇન્ડિયા માટે કર્યું છે. અને અત્યારે હું ગર્વ ફીલ કરું છું કે હું પોતે ઇન્ડિયન છું અને ઇન્ડિયાને પ્રાઉડ ફીલ. બિલકુલ. એટલે જ્યારે આટલા મોટા લેવલે ગયા હોય, ઇન્ડિયાને રિપ્રેઝેન્ટ કરી રહ્યા હોય, અને અચાનક જ્યારે વિનરના નામ જાહેર થાય અને નામ સાંભળવા મળે કે હા હવે ખરેખર અહીંયા સુધી પહોંચી ગયા, વિનર પણ થઈ ગયા, એટલે કંઈક અલગ જ અનુભૂતિ થતી હશે. એવોર્ડ જીત્યા ત્યારબાદ તમારા પરિવાર અને મિત્રો સાથેનો અનુભવ કેવો રહ્યો તમારો? બહુ જ સારો રહ્યો હતો. પહેલી વસ્તુ ત્યાં મુશ્કેલી એવી હતી કે ત્યાં આપણા ઇન્ડિયાના સિમ કાર્ડ ચાલતા નથી, તો ત્યાં વિનર થયા પછી મારા ફ્રેન્ડ્સ લોકો મને મારા ફ્રેન્ડ્સ ફોન કરતા હતા પણ ફોન લાગતો નહોતો. અને વિનર થયા પછી હું મારા હોટલના રૂમ્સમાં 5 કલાક પછી ગયો. જ્યારે મેં 5 કલાક પછીને મેં જ્યારે વાઈફાઈ કનેક્ટ કર્યું ત્યારે મેં જોયું ત્યારે 1000 ઉપર મેસેજ અને 300 ઉપર કોલ હતા, અને મારા ફ્રેન્ડ્સ ફેમિલી બહુ જ ખુશ હતા અને ફોન પર ફોન ચાલુ. બિલકુલ. એટલે ત્યારે કંઈક અલગ જ અનુભૂતિ થતી હશે કે ઝડપથી ઘરે પહોંચું, ઝડપથી ફેમિલીને ફ્રેન્ડ્સને મળું હું, અને ઇન્ડિયા ઝડપથી પહોંચી જાઉં, કે જે મુકામ સુધી પહોંચવાની ઈચ્છા હતી એ વિનર થઈ ગયા છીએ, તો હવે વેઇટ કરવો એ પણ ઇમ્પોસિબલ થઈ જાય. જે શરૂઆત તમારી થઈ છે કે તમે પ્રેરણા તો તમને મળી છે, પરંતુ કેરિયરની શરૂઆત તમારી ક્યાંથી થઈ? કેરિયરની શરૂઆત મારી 2021થી થઈ, જ્યારે મેં ઇન્ડિયા ટોપ મોડલ, મારા મગજમાં જ્યારે વિચાર આવ્યો કે મારા ફ્રેન્ડ્સ લોકો, મેં તમને પહેલાં જ વાત કરી કે મારા ફ્રેન્ડ્સ લોકો મને પ્રોત્સાહન કરતા હતા કે ક્રમિક તારી હાઇટ બહુ જ લાંબી મોટી છે, તું લાંબો છું, તારો ફેસ કટ બી સારો છે અને સારો બી લાગે છે, કે તું મોડલિંગમાં ટ્રાય કર. અને ઓફકોર્સ મેં વિચાર્યું કે હા ચલો ટ્રાય કરીએ. તો ફર્સ્ટ ઇન્ડિયા ટોપ મોડલ, મેં તમને ઇન્ડિયા ટોપ મોડલની જ્યારે શરૂઆત થઈ ત્યારે મેં એમાં પાર્ટિસિપેટ કર્યો. એ કોમ્પિટિશન મેં તૈયાર કરી અને એની તૈયારી કર્યા પછી હું ઇન્ડિયા ટોપ મોડલમાં પાર્ટિસિપેટ કરીને એ વિનર થયો. એ વિનર થયા પછી મને એવું લાગ્યું કે નહીં હવે નથી રોકાવું. અને ત્યારે મારા ફ્રેન્ડ્સ લોકો મને એવું કહેતા હતા કે તું લાંબી રેસનો ઘોડો છે, એટલે મેં કીધું કે નહીં હવે નથી રોકાવું. અને ત્યાંથી મેં શરૂઆત કરી ઇન્ડિયા ટોપ મોડલની. પછી મેં મિસ્ટર ગુજરાત March 2022 ની શરૂઆતમાં ઓડિશન ચાલુ થયા, મેં એના ઓડિશન આપ્યા, ઓડિશનમાં સિલેક્ટ થયો, અને એ બી આપણું મિસ્ટર ગુજરાત અમદાવાદમાં જ હતું. તો મિસ્ટર ગુજરાતની કોમ્પિટિશનમાં પાર્ટિસિપેટ કરીને એ વિન થયો. અને ત્યાંથી મને બહુ જ પ્રેરણા મળી કે નહીં હવે નથી રોકાવું. અને પછી રૂબરૂ મિસ્ટર ઇન્ડિયા, જે આપણા ઇન્ડિયાની ફર્સ્ટ પેજન્ટ્રી કહેવાય છે, જેમના ડાયરેક્ટર મિસ્ટર પંકજ ખરબંદા છે, જેમની પાસે 70% મેલ પેજન્ટ્રીનો હિસ્સો છે, જેમને ઓડિશન ચાલુ કર્યા. ઓનલાઈન 6 રાઉન્ડ થયા. એ 6 રાઉન્ડમાં મેં 6 રાઉન્ડ પછી હું સિલેક્ટ થયો. 3 ઇન્ટરવ્યૂ થયા, મારા પર્સનલ ઇન્ટરવ્યૂ. 3 ઇન્ટરવ્યૂ પછી એમનો મારી પર મેઇલ આવ્યો કે ક્રમિક યુ આર સિલેક્ટેડ ફોર રૂબરૂ મિસ્ટર ઇન્ડિયા ફ્રોમ ગુજરાત. અને બધા સ્ટેટમાંથી, બધા જેમ કે ગુજરાતમાંથી હું હતો, એવી રીતે મણિપુર, મેઘાલય, એવી રીતે અલગ અલગ સ્ટેટમાંથી ટોટલ 36 કન્ટેસ્ટન્ટ હતા. મને પહેલાં અઘરું લાગતું હતું કે, કારણ કે બીજા બધા લોકોની ફિઝિક્સ સારી હતી, મારી નથી, તો મેં વિચાર્યું કે નહીં
હવે નથી રોકાવું. અને મેં ત્યારથી મહેનત કરવાનું ચાલુ કર્યું અને મહેનત કરીને પછી હું મિસ્ટર રૂબરૂ ઇન્ડિયામાં પહોંચ્યો અને ત્યાંની કોમ્પિટિશનમાં પાર્ટિસિપેટ કરીને હું મિસ્ટર રૂબરૂ ઇન્ડિયા યુનિવર્સલ વિનર થયો. અને એના પછી હું પંકજ સર, મારા જે મિસ્ટર રૂબરૂ ઇન્ડિયાના ડાયરેક્ટર છે, જેમણે મને ઓપોર્ચ્યુનિટી આપી કે હું આટલા મોટા પ્લેટફોર્મ પર, ઇન્ટરનેશનલ પેજન્ટ્રી પર હું ઇન્ડિયાને રિપ્રેઝેન્ટ કરું, જે મારું સપનું હતું કે હું ઇન્ડિયાને રિપ્રેઝેન્ટ કરું ઇન્ટરનેશનલ પેજન્ટ પર અને ઇન્ડિયાનો ફ્લેગ ત્યાં જઈને લહેરાવું, એ મારી માટે બહુ જ મોટી ગર્વની વાત હતી. અને ત્યારે એમણે મને સ્ટેજ પર જ કીધું કે ક્રમિક તમે ઇન્ટરનેશનલ પેજન્ટ પર સિલેક્ટ થાઓ છો અને ઇન્ડિયાને રિપ્રેઝેન્ટ કરવા મિસ્ટર કેબેલેરો યુનિવર્સલ વર્લ્ડ 2022માં પાર્ટિસિપેટ કરશો અને ઇન્ડિયાને રિપ્રેઝેન્ટ કરશો. એટલે હું અત્યાર સુધીની મારી મહેનત બહુ સફળ છે અને મારે બહુ લોકોએ મને બહુ સપોર્ટ કર્યો છે. અને મેઇન વસ્તુ તો મિસ્ટર રૂબરૂ ઇન્ડિયા જે પંકજ સર છે, તેમને હું બહુ જ આભાર માનું છું કે તેમને મારો હજી સુધી સપોર્ટ કરે છે. તો થેન્ક યુ સો મચ રૂબરૂ મિસ્ટર ઇન્ડિયા, જે મારા દિલની બહુ જ કરીબ છે. બિલકુલ, એટલે જે રીતે આવી રીતે કોઈ પણ ફિલ્ડમાં આપણે આગળ વધી રહ્યા હોય અને ત્યારે પ્રેઝન્ટેશનનો જ્યારે સમય હોય ત્યારે તો સપોર્ટ એ ખૂબ મહત્વનું પાસું છે, કારણ કે સપોર્ટ વગર ઘણી વખત આપણે નર્વસ થઈ જતા હોઈએ છે. તો મારો એ પ્રશ્ન છે કે જે રીતે તમે આપણે વાત કરી કે તમે ગુજરાતને રિપ્રેઝન્ટ કરી રહ્યા હતા અને જ્યારે પાર્ટિસિપેટ થઈ રહ્યા હતા તો ત્યારે 36,000થી વધારે પાર્ટિસિપેટ હતા, તો ક્યારે એવો સમય આવ્યો ખરો કે તમે નર્વસ થયા હોય? નર્વસ તો હું ફર્સ્ટ ડેથી જ હતો, કેમ કે ગુજરાતમાંથી ફર્સ્ટ કોઈ સિલેક્ટ થયો હતો, એટલે આજ સુધી મિસ્ટર રૂબરૂ ઇન્ડિયામાં કોઈ ગુજરાતી સિલેક્ટ નથી થયો. તો મને પહેલાં એવું હતું કે ગુજરાતી સિલેક્ટ થશે કે નહીં થાય, કારણ કે ત્યારે મારી ફિઝિક્સ થોડી નોર્મલ હતી, તો હું ત્યાં નર્વસ થઈ ગયો હતો પહેલા બે રાઉન્ડમાં કે શું થશે. પછી જ્યારે ક્વેશ્ચન માર્ક રાઉન્ડ થયો ત્યારે મેં મારા ક્વેશ્ચન માર્ક આલ્યા સારા, ત્યારે પછી થર્ડ રાઉન્ડમાં હું સિલેક્ટ થયો ફરીથી અને ફોર્થ રાઉન્ડમાં સિલેક્ટમાં મારું ઇન્ટરવ્યૂ થયું. ઇન્ટરવ્યૂમાં મારું બેસ્ટ આપ્યું, પણ મને એમ હતું કે 36 કેન્ડિડેટ છે અને હું ગુજરાતી ક્યાંથી ત્યાં જઈશ. પણ જ્યારે પછી એમનો મેલ આવ્યો કે ક્રમિક યુ સિલેક્ટેડ ફોર સેમિફાઇનલ ઇન્ટરવ્યૂ, તો હું એટલો ખુશ થઈ ગયો કે શું વાત છે. અને હું જેટલી વાર બી કોમ્પિટિશન થઈ ઓનલાઈન એમાં હું નર્વસ જ હતો, કેમ કે આપણે ઇન્ટરવ્યૂ આપ્યું આપણને ખબર છે, સામેવાળું જ્યારે ઇન્ટરવ્યૂ લે છે તો એમને જ ખબર પડે છે કે આપણે તો આપીએ છીએ, પણ સામેવાળી વ્યક્તિને ખબર છે કે કેવી રીતે આપ્યું છે, કારણ કે એ આપણા જજ છે. તો હું નર્વસ હંમેશા રહેતો હતો. હું જ્યારે સિલેક્ટ થયો ત્યારે બી નર્વસ હતો કે શું થશે આગળ. બિલકુલ, પણ આપણે કહીએ છીએ ને કે ગુજરાતી વિશ્વના ખૂણે ખૂણે છે, એટલે ગુજરાતી થઈને તમે અહીંથી ગુજરાતમાંથી ગુજરાતને રિપ્રેઝેન્ટ કર્યું છે, ઇન્ડિયાને પણ રિપ્રેઝેન્ટ કર્યું છે અને છેક સુધી પણ ઇન્ટરનેશનલ લેવલે પણ આપણો રાષ્ટ્ર ફ્લેગ લહેરાવીને આવ્યા છો તમે, એટલે ખૂબ ખુશીની વાત છે. દેશ માટે તો છે પણ ગુજરાત માટે ખાસ કરીને છે, કારણ કે તમે માત્ર ને માત્ર એશિયાના જ નહીં, ભારતના જ નહીં, ગુજરાતથી બિલોંગ કરો છો અને એશિયાને વિનર કરીને આવ્યા છો તમે. ઇન્ડિયાને ફર્સ્ટ ટાઈમ કોઈ મિસ્ટર ઇન્ટરનેશનલ લેવલે વિનર કરીને આવ્યું છે, એટલે ખુશીની લહેર તો છે જ આપણા માટે. પણ જે રીતે તમે વાત કરી રહ્યા હતા કે તમે બિઝનેસમાંથી મોડેલિંગમાં આવ્યા છો, મોડેલિંગ બાદ તમે આ ફિલ્ડમાં આગળ વધ્યા છો, તો સૌથી પહેલાં તમે આ કોમ્પિટિશનમાં પાર્ટિસિપેટ થવા માટે શું કર્યું? કોમ્પિટિશન પાર્ટિસિપેટ થવા માટે તો પહેલી વસ્તુ તો પોતાનું ફિઝિક્સ, તમારું ટેલેન્ટ. તમે ટેલેન્ટ, જ્યાં સુધી તમારું ટેલેન્ટ બહાર નહીં આવે ત્યાં સુધી તમને કોઈ ઓળખશે નહીં, વસ્તુ એ હતી. તો મને પહેલાં તો બહુ અઘરું લાગતું હતું કે આટલી મોટી પેજન્ટ્રી છે. હું મારા ફ્રેન્ડ્સ ફેમિલીને હું કહેતો હતો કે હું મિસ્ટર ઇન્ડિયામાં સિલેક્ટ થયો છું, કારણ કે ફર્સ્ટ ગુજરાતી જે મિસ્ટર ઇન્ડિયા, રૂબરૂ મિસ્ટર ઇન્ડિયામાં ગયું અને મિસ્ટર કેબેલેરો યુનિવર્સલ ઇન્ડિયા, જે ઇન્ડિયા પછી ઇન્ટરનેશનલ પેજન્ટ્રી પર વેનેઝુલા કારાકાસમાં જે સેકન્ડ એડિશન હતું એમાં ફર્સ્ટ ઇન્ડિયન કોઈ ગયું અને ત્યાં જીતીને આવ્યું, અને ફર્સ્ટ ઇન્ડિયનની સાથે ફર્સ્ટ એશિયન જેને અત્યારે ફર્સ્ટ નંબર ઉપર છે. તો મને અત્યારે એવું ગર્વ ફીલ થાય છે કે મેં મારી મહેનત સફળ થઈ. બિલકુલ, એટલે આટલી મોટી સફળતા જ્યારે માત્ર આપણે સપનું જોયું હોય
અને એ જ્યારે હાથમાં આવે ત્યારે એવું જ લાગે કે ખરેખર સપનું છે કે હકીકત છે. કારણ કે બે ક્ષણ માટે તો ભૂલી જ જવાય કે ખરેખર વિનર થયા છીએ, ટ્રોફી છે, ઇન્ટરનેશનલ લેવલે ઇન્ડિયાનો ફ્લેગ આપણે લહેરાવી શક્યા છીએ. જે આપણી ફિલિંગ્સ છે એ ત્યારે બોલીને શેર કરી ના શકાય એવી હોય. પણ તો જે રીતે તમે ગુજરાતને રિપ્રેઝન્ટ કર્યું હતું, અહીંયાથી તમે ઇન્ડિયાના ફર્સ્ટ વિનર થયા હતા તમે, તો ઇન્ડિયાને વિનર તો થયો તમે અહીંયાથી ગુજરાતથી, તો ઇન્ડિયાને ગુજરાતને રિપ્રેઝન્ટ કરીને ઇન્ડિયામાં વિનર થયા. પણ તું ઇન્ડિયાથી ઇન્ટરનેશનલ સુધી કઈ રીતે ગયા? ઇન્ટરનેશનલ સુધી મને સપોર્ટ બધાનો હતો, મારા ફ્રેન્ડ્સ ફેમિલીનો, પણ મારા જે સાહેબ છે જેમને મારી બહુ જ હેલ્પ કરી છે, રૂબરૂ મિસ્ટર ઇન્ડિયા પંકજ સરે, જેમને મારા વિઝા કરાયા. વેનેઝુએલામાં જલ્દી ઇન્ડિયનને વિઝા નથી મળતા, તો એ પોતે દિલ્હી ગયા, મારા વિઝા લીધા, અને મને બહુ જ પ્રોબ્લેમ ઊભી થઈ એરપોર્ટ પર બી, ઇમિગ્રેશનમાં બી, કે કોઈ ફર્સ્ટ ઇન્ડિયન જાય છે ત્યાં. અને વેનેઝુએલા એરપોર્ટ પર બી મને બહુ જ તકલીફ થઈ હતી, બટ મારા સાહેબ મારી જોડે ઊભા રહ્યા અને એમને મારો સપોર્ટ કર્યો અને હજી બી ઊભા છે. તો મને બહુ જ ફીલ થાય છે કે આવા સર બધાને મળે, પંકજ સર, તો થેન્ક યુ સો મચ પંકજ સર. હું એમને બહુ જ આભાર માનું છું કે તેમને મને હજી સુધી સપોર્ટ કરે છે. બિલકુલ, એટલે આટલી બધી ટ્રોફીઓ જોઈને આમ મતલબ કઈ ફિલિંગ તો આવતી હશે ને? ફિલિંગ તો બહુ જ આવે છે. કહેવાય ને છે ને કે કોઈ વસ્તુ આમ દિલના કરીબ હોય છે તમારા, તો મારી માટે છે ને આ રૂબરૂ મિસ્ટર ઇન્ડિયા યુનિવર્સલની ટ્રોફી મારા બહુ જ દિલની કરીબ છે. કેમ કે આ શરૂઆત અહીંયાથી થઈ છે. કહેવાય ને કે મિસ્ટર યુનિવર્સલ કેબેલેરો આ વસ્તુ જીતો ત્યારે તમે ઇન્ટરનેશનલ પેજન્ટ પર તમે ઇન્ડિયાને રિપ્રેઝેન્ટ કરી શકો છો. અને પંકજ સરે મારામાં કંઈક જોયું જ હશે તો જ મને સિલેક્ટ કર્યો હશે, અને હું એમના રિઝલ્ટ પર અત્યારે ખરો ઉતર્યો છું અને ઇન્ડિયાને રિપ્રેઝેન્ટ કરીને મિસ્ટર કેબેલેરો યુનિવર્સલ વર્લ્ડ જે હું જીતીને આવ્યો છું સેકન્ડ રનઅપ, અને મિસ્ટર એની સાથે સાથે મિસ્ટર એલિગન્સ વર્લ્ડનો બી એવોર્ડ લઈને આવ્યો છું, જે મારી માટે બહુ જ ગર્વની વાત છે. અને મારી માટે સૌથી પહેલા રૂબરૂ મિસ્ટર ઇન્ડિયા છે અને પંકજ સર છે, તો પંકજ સરનો બહુ જ આભારી છું. સાચી વાત છે. એટલે જ્યારે તમે ગુજરાતથી ત્યાં ગયા ત્યારે તમે વિનર થયા, અને ત્યાર વિનર થયા ત્યાર પછી તમને સપોર્ટ મળ્યો એટલે તમે ઇન્ટરનેશનલ લેવલે પહોંચ્યા છો. એ પણ ખૂબ સપોર્ટેડ પર્સન હશે કે તમને ત્યાં સુધી પહોંચાડ્યું છે. અને જે રીતે તમે જર્ની કરી છે, તો એ જર્નીમાં પણ તમે ઘણી બધી મુશ્કેલીઓનો સામનો પણ કર્યો હશે, અને જે રીતે અત્યાર સુધીની કોમ્પિટિશનો રહી છે, તો તમે હવે યુવાનોને આગળ કઈ રીતે રિપ્રેઝન્ટ કરવા માંગો છો? મતલબ યુવાનોને તમે કઈ રીતે મદદ કરશો? યુવાનોને મદદ કરીશ એમના ટેલેન્ટની સાથે. મારામાં બી ટેલેન્ટ છે, હું ટેલેન્ટની સાથે અહીંયા સુધી પહોંચ્યો છું અને હું યુવાનો સુધી પહોંચવા માંગુ છું. અને કહેવા માંગુ છું કે મારી મમ્મી હંમેશા મને કહે છે કે કોઈ વસ્તુ વિચારવાથી નથી મળતી, એની માટે તમારે મહેનત અને પાગલ પણ હોવું બહુ જરૂરી છે. અને એ જ વસ્તુ હું મમ્મીની વાતો હું અત્યારે માનીને, એમના થોટ્સને ધ્યાનમાં લઈને હું અત્યારે તમારી સામે છું, અને મિસ્ટર યુનિવર્સલ ઇન્ડિયા અને મિસ્ટર કેબેલેરો યુનિવર્સલ વર્લ્ડ જોડે છું. અને મારી માટે આ વસ્તુ જે ઇન્ડિયાને રિપ્રેઝેન્ટ કરીને આવ્યો છું, તો થેન્ક યુ સો મચ ફોર કેબેલેરો યુનિવર્સલ 2022, જેમને મને આટલી મોટી ઓપોર્ચ્યુનિટી આપી. અને પંકજ સરને બી થેન્ક યુ સો મચ કહેવા માંગુ છું કે જેમનો હું આભારી છું કે જેમને મને આટલી મોટી ઓપોર્ચ્યુનિટી આપીને મારું સપનું પૂરું કર્યું. કે મારું પહેલા સપનું હતું કે હું ઇન્ડિયાને રિપ્રેઝેન્ટ કરીને ઇન્ડિયાના ફ્લેગને ત્યાં લહેરાવું, તો થેન્ક યુ સો મચ, થેન્ક યુ સો મચ. અને એક વસ્તુ કહેવા માંગુ છું, હું ક્રમિક યાદવ, વટથી ગુજરાતી અને દિલથી હિન્દુસ્તાની. થેન્ક યુ. જે રીતે વાત કરી રહ્યા છો એ રીતે તમે ગુજરાતનું ગૌરવ તો છો જ, પણ તો ઇન્ડિયાનું એ ગૌરવ છો, એ માટે તમે જે રીતે ઇન્ડિયાને રિપ્રેઝેન્ટ કર્યું છે ગુજરાતને, અને ખાસ કરીને ગુજરાતી થઈને જ્યારે વિશ્વમાં ડંકો વગાડ્યો છે, ત્યારે અમારા બુલેટિન ઇન્ડિયાના પરિવાર તરફથી ખૂબ ખૂબ કોંગ્રેચ્યુલેશન, ખૂબ ખૂબ શુભેચ્છાઓ કે તમે આગળ પણ તમારા લક્ષ્ય સુધી પહોંચી રહો એવી અમારી શુભેચ્છાઓ છે. તો જે રીતે તમે ખૂબ ખૂબ માહિતી આપી છે અને
અને જે રીતે યુવાનોને સપોર્ટ કરવા માંગી રહ્યા છો એ બદલ પણ અમે તમારા આભારી છીએ. આજની યુવા પેઢીને પણ આ ખૂબ જરૂરી છે, કારણ કે યુવાનોમાં ટેલેન્ટ પણ હોય છે, પરંતુ ક્યાંક તેઓ પરિવાર તો સપોર્ટ કરતા હોય છે, પરંતુ પરિવાર બહારનો જે સપોર્ટ જોઈતો હોય એ ન મળવાના કારણે પણ આજે યુવાનો કદાચ પાછળ રહેતા હોય છે. તો એ તમે સપોર્ટ કરવા ઈચ્છો છો એ ખૂબ જ સારી વાત છે. અને જે રીતે આપણે ક્રમિક યાદવ સાથે આપણે વાત કરી અને એમણે આપણે માહિતી આપી છે, આપણા ઇન્ડિયાનું ગૌરવ છે, એશિયાના ફર્સ્ટ ઇન્ટરનેશનલ લેવલે એવા પુરુષ કે જે વિનર થઈને આવ્યા છે, અને ખાસ કરીને એ દિલથી હિન્દુસ્તાની છે, ગુજરાતી છે, એ આપણા માટે સૌથી મોટી ગર્વની વાત છે. ગુજરાતી વિશ્વના ખૂણે ખૂણે રહેલા છે, વિશ્વના દરેક જગ્યાએ ગુજરાતી પહોંચે છે, એ તેમણે સાબિત કરીને બતાવ્યું છે કે ગમે તેવી મુશ્કેલી હોય ગુજરાતી તેમાંથી પાર ઉતરે છે. તો એ બદલ ખૂબ ખૂબ આભાર તમારો. આવા જ કોઈ નવા વ્યક્તિત્વની વાત લઈને આવીશું ફરીથી તમારી સાથે. નમસ્કાર. થેન્ક યુ.